મહાદેવજીના આ મંદિરને બહારથી જોઈએ તો સામાન્ય લાગે પરંતુ આ મંદિરનું મહત્ત્વ વિશેષ છે મંદિર ભલે નાનું હોય પરંતુ તેના વિશેષ મહત્વને કારણે અહીં હંમેશા શ્રદ્ધાળુઓ અને શિવભક્તોની ભીડ રહેતી હોય છે આ મંદિરમાં શિવલિંગ જોઈએ તો અન્ય શિવલિંગ કરતા અલગ આકારનું જોવા મળે છે આ શિવલિંગ ગોળાકારને બદલે પુરુષના છાતી અને ખભા આકારનું છે તેથી આ મહાદેવજી બાથેશ્વર મહાદેવથી ઓળખાયા શિવલિંગની પાછળ પીઠ જેવો આકાર ઉપસેલો છે આ જ્યોતિલિંગનો બથેશ્વર નામ એ માટે પડ્યું છે કે એ જ્યોતિલિંગ તેના બાહુઓ છે કે પુરુષના બાહુ જેવા હોવાને કારણે બથમાં આવે એવું જ્યોતિર્લિંગ હોવાને કારણે બથેશ્વર એવું નામ આ મંદિરનું પડ્યું છે આ લિંગની બીજી ખાસિયત એ છે કે તેમાં ત્રણ ભાગ જણાય છે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ રૂપથી ઓળખાય છે બ્રહ્માજીની પીઠ પર જનોઈ જેવો આકાર પણ જણાય છે એક એકજ શિવલિંગમાં ત્રણ દેવનો વાસ છે તેવી માન્યતાથી અહીં શ્રદ્ધાળુઓ દર્શન કરીને ધન્યતા અનુભવે છે કહેવાય છે કે મહાભારત કાળમાં પાંડવોએ તેમના વનવાસ દરમિયાન આ શિવલિંગની સ્થાપના કરી હતી આજે એમાં ત્રણ વસ્તુ છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને એનાથી આ એક ઓળખાય છે અને એને પોતાને શરીરની અંદર અખંડ હોય છે બરાબર છે અખંડ જનો છે શરીરની અંદર પોતાને

આ શિવલિંગના આવા વિશેષ મહત્વનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી પરંતુ લોકવાયકા અને લોકમાન્યતાને લઈને અહીંના લોકો મહાદેવજીની આરાધના અને પૂજા અર્ચના કરીને પુણ્ય કમાયાનો અહેસાસ કરે છે દિલીપ મોરી વીટીવી જૂનાગઢ